યોગિક સિસ્ટમમાં માણસરૂપી મશીનને આ રીતે જોવામાં આવે છે એના પાંચ પરિમાણ છે પાંચ સ્તર છે સામાન્ય રીતે આને કહે છે કોષ કોષ એટલે એકની અંદર એક છે ભૌતિક શરીર તેને આહાર શરીર પણ કહેવાય છે કારણ કે મૂળભૂત રીતે ભોજનનો ઢગલો છે જે આપણે સમયની સાથે ભેગું કર્યું છે બીજાનું નામ છે માનસિક શરીર કારણ કે આપણે શરીરની દરેક કોશિકાથી બુદ્ધિને જોડીએ છીએ ડીએના દરેક અણુમાં એનાથી વધારે યાદશક્તિ અને બુદ્ધિમત્તા છે જેટલી તમે તમારા મગજથી સમજી શકો છો એટલી બુદ્ધિ અને યાદશક્તિ અહીં હાજર છે ત્રીજા સ્તરને ઉર્જા શરીર કહેવાય છે તેમાં ત્રણ મૂળભૂત પરિમાણો છે પરંતુ તેમાંના પહેલાં બેજ ફક્ત માનવો દ્વારા અનુભવાય છે ડાબો અને જમણો છત્રીસ હજાર જમણી બાજુ અને છત્રીસ હજાર ડાબી બાજુ માર્ગ અથવા ચેનલ હોય છે જેને નાડી પણ કહેવાય છે જે એકસો ને ચૌદ જુદા જુદા બિંદુઓ પર મળે છે અને આ બિંદુઓને શક્યતાઓ તરીકે જોવાય છે તો આધ્યાત્મવિદ્યા દ્વારા આ એકસો ચૌદના ભૂગોળની અથવા શરીરની ઉર્જા રચનાની ઓળખ કરવામાં આવી છે કે તમે આ રચનાનો ઉપયોગ કરીને માનવ મશીનની મર્યાદાથી કેવી રીતે આગળ વધી શકો હવે ચોથા કોષને વિજ્ઞાનમય કોષ કહેવાય છે વિજ્ઞાન શબ્દનો અર્થ એ થાય છે તે બે શબ્દોમાંથી બન્યો છે કે વિશેષ જ્ઞાન જ્ઞાન એટલે જાણવું કે જાણકારી વિશેષ એટલે જાણવાની એક અસાધારણ રીત તેથી જે પણ વસ્તુને તમે પાંચ ઇન્દ્રિયો દ્વારા સમજી નથી શકતા જો તમે તેને સમજી શકો તો તે વિશેષ જ્ઞાન અથવા અસાધારણ જ્ઞાન કહેવાય છે તેથી આપણે એક પરિવર્તનશીલ પરિમાણ વિશે વાત કરી રહ્યા છે જે ભૌતિકથી અભૌતિક તરફ આગળ વધી રહ્યું છે તો ચોથું પરિમાણ એને અમેરિકાની નવી પેઢી કદાચ ઇથેરિક શરીર કહે છે આ સાચું વર્ણન નથી તે એક પરિવર્તનશીલ સ્થિતિ છે જેમાં ભૌતિક ઘટીને અભૌતિક બની રહ્યું છે પાંચમું પરિમાણ આનંદમય કોષ તરીકે ઓળખવામાં આવે છે જેનો અર્થ થાય છે આનંદ શરીર તેનો અર્થ એ નથી કે આનંદનો કોઈ ફુગ્ગો જાણે અંદર હોય તે સંપૂર્ણ રીતે અભૌતિક છે કારણ કે તે અભૌતિક છે એટલે આપણે તેની વ્યાખ્યા કે વર્ણન નથી કરી શકતા તેની કોઈ વ્યાખ્યા નથી તેનું કોઈ વર્ણન નથી આપણે તેની વાતો ફક્ત આપણા અનુભવ પરથી કરીએ છીએ જ્યારે આપણે તે સ્પર્શી શકીએ છીએ આપણે આનંદિત થઈ જઈએ છીએ તો આપણે બાળકોને આનંદ શરીર કહીએ છીએ કારણ કે આપણે જાણતા નથી કે તેની પ્રકૃતિ શું છે અને તેની પ્રકૃતિ ભૌતિક નથી તેથી આપણે તેને શબ્દો અથવા અર્થઘટનના આધારે વ્યાખ્યા નથી આપી શકતા હવે આ પરિમાણમાં જવું જ એક આખી યોગિક પ્રક્રિયા છે કારણ કે આ અભૌતિક પરિમાણને હજુ વર્ગીકૃત કરવામાં આવ્યું છે આપણા અનુભવના આધારે તમે તેમાં કેટલા ઊંડા ઉતરેલા છો તેઓ આ રીતે વાત કરે છે તમે આ અભૌતિક ફુવારાના એક નાના છાંટામાં રહી શકો છો અને ત્યારે તમે જેવા હશો કાં તો તમે તેનાથી ભીના થઈ શકો છો અને તમે જેવા હશો અથવા તો તમે તેમાં ડૂબી જાઓ અને તમે કેવા હશો આ રીતે તેનું અર્થઘટન કરવામાં આવે છે આ સંદર્ભમાં મારે અહીંયા મારે મારા તર્કને થોડો છોડવો પડશે કારણ કે મારો તર્ક થોડો જ આગળ સુધી જઈ શકશે આનો અર્થ એ થાય છે આને સ્થિરતાના વિવિધ પરિમાણો કહેવામાં આવે છે સ્થિરતાના વિવિધ પરિમાણો કેવી રીતે હોઈ શકે દાખલા તરીકે આપણા અનુભવમાં તમે જો સામાન્ય રીતે એક મનુષ્ય એક મિનિટમાં બારથી પંદર વાર શ્વાસ લે છે શ્વાસનો સીધો સંબંધ છે માનસિક ઉતાર ચઢાવ કેવી રીતે થાય છે મને ખબર નથી વિજ્ઞાનમાં તેનો ઉલ્લેખ છે કે નહીં પણ મારા અનુભવમાં તો છે માની લો કુદરતી રીતે જ પ્રયત્ન દ્વારા નહીં તમારી સિસ્ટમમાં યોગ્ય પદ્ધતિઓ વાપરીને જો તમારી શ્વસનની સંખ્યા અગિયારથી ઓછી થાય ત્યારે તમે આસપાસના ઘણા બધા વિવિધ પ્રકારના સ્પંદનો અનુભવશો એટલે કે પ્રાણીઓના અવાજો જે કદાચ ધ્વનિની ગતિ કરતાં પણ ખૂબ ઓછા હોય છે તે તમને સ્પષ્ટ થઈ જશે જો શ્વસન સંખ્યા નવથી ઓછી થાય કુદરતી રીતે બળજબરી દ્વારા નહીં ત્યારે વૃક્ષો જે કહી રહ્યા છે વનસ્પતિનું જીવન જે કરી રહ્યું છે તે તમને ખૂબ સ્પષ્ટ થશે જો તમારી શ્વસન સંખ્યા છ થી પણ ઓછી થશે ત્યારે નિર્જીવ વસ્તુઓ કેવી રીતે સ્પંદિત થાય છે તેને રિતંભરા પ્રજ્ઞા કહેવાય છે તેનો અર્થ છે દરેક સ્વરૂપનું સ્પંદન અને તેનાથી જોડાયેલા ધ્વનિ તમારી માટે ખૂબ સ્પષ્ટ થઈ જાય છે બ્રહ્માંડની પ્રકૃતિને જાણી શકાય છે જો તમે એક નિર્જીવ વસ્તુની ભાષા સમજી શકો દરેક રૂપની બનાવટ કેવી છે તેનો સ્વભાવ કેવો છે અત્યારે તે શું છે તે આગળ જઈને શું બનશે અથવા ગઈકાલે તે શું હતું અને આજે શું બની ગયું આ બધી બાબતો તમારી સામે સ્પષ્ટ થઈ જશે જેમ જેમ જીવન ચલાવવાની ચિંતા ઓછી થઈ જશે તેમ તેમ મનુષ્ય કુદરતી રીતે જ ઊંચાઈઓ પ્રાપ્ત કરશે પરંતુ મહત્ત્વનો મુદ્દો છે સ્થિરતાનું સ્તર કારણ કે શ્વાસ જીવવા માટે જરૂરી છે જો તમે સ્થિર રહેશો તો તે ઓછો થશે શરીર જેટલું સ્થિર હશે તેટલા ઓછા શ્વાસ લેશે જો તમે તમારી સિસ્ટમને સ્થિરતાના એક ચોક્કસ સ્તર પર લઈ જાઓ નહીં કે ખૂબ ઝડપથી શ્વાસ લેતા હો ત્યારે તમારી આખી અનુભૂતિ બદલાઈ જશે તો જેમ જેમ સ્થિરતા વધે છે એને કહેવાય છે કે પરંપરાગત રીતે તેને ઘણી જુદી રીતે પ્રસ્તુત કરવામાં આવે છે સામાન્ય રીતે તેને કહેવાય છે કે રુદ્ર હર અને સદાશિવ તેમાંથી એક સ્થિર છે પરંતુ તેમાં સ્પંદન છે તે ગરજી રહ્યા છે ત્યારબાદના સ્થિર છે પરંતુ પ્રવૃત્તિશીલ છે અને ત્યારબાદના સંપૂર્ણ સ્થિર છે હવે જે સંપૂર્ણ રીતે સ્થિર હોય છે તેને હંમેશા પરમ બુદ્ધિ માનવામાં આવે છે બાકીની દરેક વસ્તુ સક્રિય હોવાની ચિંતામાં પોતાની બુદ્ધિમત્તા ગુમાવે છે ચોક્કસ સ્તરે સક્રિય થવા માટે પરંતુ જે એકદમ સ્થિર છે તેને હંમેશા પરમ બુદ્ધિ મનાય છે ફક્ત પૂર્વની સંસ્કૃતિમાં સર્જનના સ્ત્રોતને હંમેશા ઉચ્ચતમ બુદ્ધિ માનવામાં આવે છે મારી દૃષ્ટિએ આધુનિક સમાજે કરેલી આ સૌથી મોટી ભૂલ છે લોકોને કહેવામાં આવ્યું છે ભગવાન દયાળુ છે ભગવાન પ્રેમ છે ભગવાન ઉદારતા છે જ્યારે તમારી પાસે તે ન હોય ત્યારે જ આ બાબતો તમારા માટે મહત્વપૂર્ણ બને છે જ્યારે તમારી પાસે પ્રેમ નથી તમે ઉપર જુઓ છો કે ભગવાન તમને પ્રેમ કરે તમારું પેટ ભરેલું નથી તો તમને ઉદાર ભગવાન જોઈએ છે તમને જો ખરાબ લાગે તો તમને કરુણામય ભગવાન જોઈએ છે તમે ધારણા ન બનાવો તો તમે ફક્ત ઘાસના પાન પર નજર નાખો ફૂલ પર જુઓ તેની રચના જુઓ તો એક વસ્તુ છે કે સર્જનનો સ્ત્રોત એ ઉચ્ચતમ બુદ્ધિ છે જે તમે કોઈપણ સમયે ગમે ત્યાં જોઈ શકો છો જો તમે સૃષ્ટિ પર નજર નાખો તો આખી સૃષ્ટિ બુદ્ધિથી ભરેલી છે જો આપણે લોકોને કીધું હોત કે ભગવાન એ જ બુદ્ધિમત્તા છે તો આપણી પાસે વધુ સંવેદનશીલ લોકો હોત અને આજ હું લોકોના અનુભવમાં લાવવાનો પ્રયાસ કરું છું કે સર્જનનો સ્ત્રોત બુદ્ધિ છે જો તમે આ ઓળખી શકો તો તમે તેવો બનવાનો પ્રયાસ કરશો